આજના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ક્યારથી જમા થશે અને અન્ય ખેડૂત ઉપયોગી તમામ મહત્વના સમાચારને વિગતવાર જોઈએ એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। સૌથી पहला समाचार जो ये, तो लोगों ने मोंघवारी थी राहत आपवा अने भाव घटाड़वा माटे सरकारे 20 लाख टन घऊ खुल्ला बजार मा वेचवानो निर्णय लीधो छे। मंगलवारे आनी घोषणा करी अने सरकार द्वारा जणाववामां आव्युं हतुं के अनाजना जत्थाबंध भावोने मध्यस्थ करवा अने लोट मिलोना दरोमां घटाड़ो करवानी सूचना पण आपवामां आवी छे। अगाउ 25 जान्युआरीए सरकारे तेना बफर स्टॉकमांथी 30 लाख टन घऊ खुल्ला બજારમાં વેચવાની જાહેરાત કરી હતી। ત્યારબાદના ખેડૂત ઉપયોગી અગત્યના સમાચાર જોઈએ તો દેશના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર ઘણી કૃષિ યોજનાઓ ચલાવી રહી છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પણ છે। આ કેન્દ્રો પર વન નેશન વન ફર્ટિલાઇઝર હેઠળ ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓની સાથે અનેક પ્રકારની કૃષિ મશીનરી પણ મળશે। આગળ વાત કરીએ તો મંડીઓની નજીક પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર બનાવવામાં આવશે, જેથી ખેડૂતો સરળતાથી અહીં પહોંચી શકે। આ કેન્દ્રો પરથી ખેડૂતો સરળતાથી ભારત બ્રાન્ડના ખાતર ખરીદી શકશે। ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પર કૃષિ ક્ષેત્રને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ મળશે। તેના દ્વારા ખેડૂતો એક જ જગ્યાએથી કૃષિ સંબંધિત ઉત્પાદનો જેવા કે બિયારણ, ખાતર વગેરે ખરીદી શકશે। આ ઉપરાંત ખેડૂતોને જાગૃત કરવા દર 15 દિવસે એક અભિયાન ચલાવવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટિકા શરૂ કરાશે। 1 જૂન 2023થી ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અમલવારી શરૂ થશે। 6 વર્ષ પૂર્ણ કરનારને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે, ત્યારે 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટિકા શરૂ કરાશે। આગામી સમયમાં રાજ્ય સરકાર બાળવાટિકા અંગે પરિપત્ર કરશે। બાળવાટિકા 1, 2 અને 3 એમ 3 ભાગમાં શરૂ કરવામાં આવશે, જેમાં 3 થી 4 વર્ષના બાળકોને બાળવાટિકા 1માં પ્રવેશ અપાશે, 4 થી 5 વર્ષના બાળકોને બાળવાટિકા 2માં અને 5 થી 6 વર્ષના બાળકોને બાળવાટિકા 3માં પ્રવેશ આપવામાં આવશે। બાળવાટિકા 1 અને 2 આંગણવાડી હેઠે આવરી લેવામાં આવશે, એટલે કે આંગણવાડી હેઠળ કામ કરશે, જ્યારે બાળવાટિકા 3ને પ્રાથમિક શાળા હેઠળ આવરી લેવામાં આવશે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ અગાઉ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે 6 વર્ષમાં 1 દિવસ પણ ઓછો હશે તો પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે, તેમના માટે બાળવાટિકા શરૂ કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે, કારણ કે આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીથી થોડી રાહત મળશે। વાતાવરણમાં આવનાર પલટાને પગલે આગામી 3 દિવસ સુધી ગરમી ઘટવાની આગાહી છે। 3 દિવસ બાદ કાળઝાળ ગરમી સાથે ઉનાળો આકરો બની રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો આગામી 24 ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને 4 વર્ષ પૂર્ણ થશે। મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ 24 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે, જો કે 24 ફેબ્રુઆરીએ 13મો હપ્તો બહાર પાડવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। ખેડૂતો સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને 24 ફેબ્રુઆરીએ 4 વર્ષ પૂર્ણ થશે અને આ અવસર પર ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે, જો કે 13મા હપ્તા અંગે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી અને સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોને 13મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે, તો જે
પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો 13મા હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 13મો હપ્તો સરળતાથી મળી શકે અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરે છે અથવા તો 13મા હપ્તાની 27 તારીખની જાહેરાત કરે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર